हेलो फ्रेंड्स, आज ना 902 मोबाइल एप्लिकेशंस ना वीडियो लेक्चरनी अंदर मित्रों फरी एक वार तमारू स्वागत छे। तो प्रीवियस लेक्चरनी अंदर मित्रों आपणे एंड्रॉइड टर्मिनोलॉजी मीन्स के एंड्रॉइडना जे कम्पोनंट छे मित्रों ए कम्पोनंटनी चर्चा करी हती। ओके, जे मेन कम्पोनंट छे मित्रों एनी आपणे चर्चा करी हती। तो एप्लिकेशन कम्पोनंट कोने कहेवाय એ કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ। એપ્લિકેશન કમ્પોનન્ટ મીન્સ કે એપ્લિકેશન્સના ડેવલપમેન્ટ માટેના જે એસેન્શિયલ બિલ્ડિંગ બ્લોક છે, તો એ બિલ્ડિંગ બ્લોકને આપણે કમ્પોનન્ટ કહીએ છીએ મિત્રો। તો એ જે કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટની માહિતી એપ્લિકેશન્સની મેનિફેસ્ટ ફાઇલની અંદર સ્ટોર થયેલી હોય છે। એ જે કમ્પોનન્ટની માહિતી તમે ક્યાંથી મેળવી શકો છો, તો એન્ડ્રોઇડની જે મેનિફેસ્ટ ફાઇલ છે મિત્રો, તો એ મેનિફેસ્ટ ફાઇલની અંદર મેનિફેસ્ટ એન્ડ્રોઇડ મેનિફેસ્ટ ડોટ XML ફાઇલની અંદર એ જે કમ્પોનન્ટ છે એની માહિતી તમે મેળવી શકો છો। ત્યાંથી જે પણ કમ્પોનન્ટ એ એપ્લિકેશન્સના એક્સેસ કરેલા હોય એ કમ્પોનન્ટને, રાઈટ? તો તમારી એન્ડ્રોઇડ મેનિફેસ્ટ ફાઇલને તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર મિત્રો। તો એન્ડ્રોઇડ મેનિફેસ્ટ ફાઇલની અંદર તમને જે XML ફાઇલ છે, તો એની અંદર શું જોવા મળે છે? તો જે દરેકે દરેક કમ્પોનન્ટ એપ્લિકેશન્સનો એ એકબીજા સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ થયેલો છે મિત્રો, એની ઇન્ફોર્મેશન આપણે એન્ડ્રોઇડ મેનિફેસ્ટ ડોટ XML ફાઇલમાંથી મેળવી શકીએ છીએ, રાઈટ? તો પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે એની ચર્ચા કરી હતી। તો જે કમ્પોનન્ટ તમે સ્ટડી કરી ગયા પ્રીવિયસ લેક્ચરની અંદર, તો એ છે સર્વિસીસ, કન્ટેક્સ્ટ, એક્ટિવિટી, ઇન્ટેન્ટ, રાઈટ? તો એ ડિફરન્ટ ડિફરન્ટ જે કમ્પોનન્ટ છે એની આપણે સ્ટડી કરી હતી। તો મિત્રો એક થોડી ચર્ચા કરી લઈએ એના વિશે, અને પછી બીજા કમ્પોનન્ટ પણ જોવાના છે। એન્ડ આજે જે ઇન્ટેન્ટ છે મેઇન કમ્પોનન્ટ એ જે એક્સેસ કરવામાં આવે છે ઇન્ટેન્ટ, તો ઇન્ટેન્ટને પ્રોગ્રામની મદદથી એને હું સમજાવીશ। તો કન્ટેન્ટ પ્રોવાઈડર અધરવાઇઝ કન્ટેક્સ, તો એપ્લિકેશન્સની અંદર કન્ટેન્ટ પ્રોવાઈડરનું કામ શું છે? તો કન્ટેન્ટ પ્રોવાઈડરનું કામ ડેટાને હેન્ડલ કરવાનું છે, અને જે ડેટાબેઝ મેનેજમેન્ટના ઇસ્યુઝ ઊભા થતા હોય છે એ ઇસ્યુને સોલ્વ કરવા માટે કન્ટેક્સ્ટ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ મિત્રો? સેકન્ડ આપણે સર્વિસીસ જે કોન્સેપ્ટ છે, એક્ટિવિટી કોન્સેપ્ટ છે, એ પણ જોયા હતા। તો એક્ટિવિટી કોને કહેવામાં આવે છે? તો એપ્લિકેશન ઇઝ કલેક્શન ઓફ ટાસ્ક, એપ્લિકેશન્સની દરેકે દરેક જે ટાસ્ક પરફોર્મ થતી હોય છે યુઝર દ્વારા, તો એ જે ટાસ્ક એક્ટિવિટીની અંદર કન્ટેન થયેલી હોય છે મિત્રો, એટલે કે દરેક ટાસ્કને આપણે એક્ટિવિટી કહી શકીએ। સાદી ભાષામાં કહીએ તો દરેક જે એક્ટિવિટી છે એને તમે, સોરી, દરેક ટાસ્ક છે એને એક્ટિવિટી કહી શકો જે યુઝર દ્વારા પરફોર્મ કરવામાં આવે છે મિત્રો, ઓકે? એન્ડ દરેકે દરેક એક્ટિવિટીની જે ટાસ્ક હોય છે એ પર્પઝફુલ હોય છે, એન્ડ એ યુનિક ટાસ્ક હોય છે મિત્રો। સમજો, જે એક્ટિવિટીની, સોરી, એપ્લિકેશનની અંદર આપણે જે એક્ટિવિટી એક્સેસ કરીએ છીએ, તો એ એક્ટિવિટીની દરેકે દરેક જે ટાસ્ક પરફોર્મ થતી હોય છે, એક્ટિવિટીની અંદર શું પરફોર્મ થતું હોય છે? ટાસ્ક પરફોર્મ થતી હોય છે। જોઈએ આપણે, એઝ અ એક્ઝામ્પલ ઓપન જ છે અહીંયા મારું જે એન્ડ્રોઇડ છે, તો બેક જઈએ છીએ એન્ડ સ્ક્રીન પર તમે ઇમ્યુલેટર ઓપન જ છે તો જોઈ શકો છો અહીંયા કે મેનુ, સોરી, હોમ પર ક્લિક કરું એટલે આપણું ડિવાઇસ
राइट, हवे आपणे बटन पर क्लिक कर्यू तो अहींया डिफरेंट डिफरेंट एप्लिकेशन्स मने जोवा मळे छे। तो एमांथी जे आपणे फर्स्ट हेलो वर्ड एप्लिकेशन नी अंदर काम कर्यू छे तो आ एक ज एक्टिविटी छे मित्रों, समझजो आ एक ज एक्टिविटी छे। एंड ए एक्टिविटी नी अंदर शू काम थाय छे तो आ जे स्ट्रिंग छे एनी साइज चेन्ज थई शकशे, एनो कलर पण चेन्ज थई शके छे। मित्रों आपणे બેક કલર વ્હાઇટ કરી દઈએ। અહીંયા જે મેં ડિફરન્ટ બટન લીધા છે એને ક્લિક કરું તો શું થાય છે, આ સ્ટ્રિંગની અંદર કોઈ ફેરફાર થાય છે। તો અહીંયા એક જ એક્ટિવિટીની અંદર મેં આ કામ કર્યું છે મિત્રો, સમજમાં આવે છે? આ જે એક્ટિવિટી છે એ એક જ એક્ટિવિટી છે, એન્ડ એ એક્ટિવિટી પર ડિફરન્ટ એના કમ્પોનન્ટ લઈને એની અંદર કોડિંગ કર્યું છે। તો અહીંયા તમે જોઈ શકો છો એસઆરસીની અંદર જે પેકેજ છે હેલો વર્ડ નામનું, કોમ ડોટ એક્ઝામ્પલ ડોટ હેલો વર્ડ પેકેજની અંદર તમને એક એક્ટિવિટી જોવા મળે છે, એન્ડ એ જ એક્ટિવિટીની અંદર આપણે આ કોડિંગ કર્યું છે મિત્રો, રાઈટ? તો અહીંયા સમજો મિત્રો આ કોન્સેપ્ટને ખાસ, કારણ કે આપણે એઝ અ પ્રોગ્રામિંગ હવે જે તમે રિયલ ટાઈમ એપ્લિકેશન ડેવલપ કરતા હો ત્યારે તમને એક્ટિવિટીની સમજ હોવી બહુ જ જરૂરી છે। તો એક્ટિવિટી શું છે મિત્રો? તો એપ્લિકેશન્સની દરેકે દરેક જે ટાસ્ક હોય તો એ ટાસ્કનું કલેક્શન કહી શકાય। ઈચ ટાસ્ક ઇઝ એક્ટિવિટી, ઇઝ ધ રાઈટ? દરેકે દરેક જે ટાસ્ક પરફોર્મ થાય છે યુઝરની તો એને પણ આપણે એક્ટિવિટી કહી શકીએ। એન્ડ જે યુઝર દ્વારા પરફોર્મ થતી જે ટાસ્ક છે એ ટાસ્ક એ એક્ટિવિટી માટે યુનિક હોય છે એન્ડ પર્પઝફુલ હોય છે, રાઈટ મિત્રો? સેકન્ડ આપણે વાત કરીએ સર્વિસીસની, તો એન્ડ્રોઇડની અંદર જે ડિફરન્ટ ડિફરન્ટ સર્વિસીસ આપણે જે મોબાઈલ ફોનની અંદર એક્સેસ કરીએ છીએ, રાઈટ? તો એ જે સર્વિસીસ છે મિત્રો એઝ અ બેકગ્રાઉન્ડની અંદર પ્રોસેસિંગ સાથે એપ્લિકેશનને હેન્ડલ કરી શકે છે, કારણ કે આપણી જે મોબાઈલ ડિવાઇસ છે એન્ડ્રોઇડની, રાઈટ? તો એ ડિવાઇસની અંદર તમે જોઈ શકો છો કે ડિફરન્ટ ડિફરન્ટ શું જોવા મળે છે તમને, એપ્લિકેશન કન્ટેન થયેલી જોવા મળે છે, રાઈટ? તો જે સર્વિસીસ છે એ સર્વિસીસ બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગને હેન્ડલ કરવાનું કામ કરે છે, પર્ટિક્યુલર એપ્લિકેશન્સની જે પ્રોસેસિંગ થઈ રહ્યું હોય છે બેકગ્રાઉન્ડની અંદર સિસ્ટમની અંદર, તો એને હેન્ડલ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે મિત્રો। તો સર્વિસીસ ના યુઝિસ તમને ખબર જ છે, ઘણી બધી સર્વિસીસ આપણે ઇન્ટરનેટ મોબાઈલની અંદર એક્સેસ કરવું હોય તો એની સર્વિસીસ પ્રોવાઈડ છે આપણને, રાઈટ? તમે તમારી મોબાઈલ ડિવાઇસથી ફોટો ક્લિક કરી શકો છો તો એ પણ એક સર્વિસીસ છે। તો અહીંયા મિત્રો ધ ટાસ્ક ડઝ નોટ રિક્વાયર યુઝર ઇન્ટરફેસ ઇઝ એન્કેપ્સ્યુલેટેડ એઝ અ સર્વિસ। સર્વિસ કોને કહેવાય? તો જે સર્વિસના એક્ઝિક્યુશન માટે યુઝર કોઈ ટાસ્ક પરફોર્મ, યુઝર ઇન્ટરફેસ એન્કેપ્સ્યુલેટેડ એ સર્વિસીસને એક્સેસ કરે છે પણ કોઈ ટાસ્ક એના દ્વારા પરફોર્મ થતી નથી, તો એને આપણે સર્વિસ કહી શકીએ, રાઈટ? સર્વિસ કમ્પોનન્ટ જે છે એ બેકગ્રાઉન્ડની અંદર રન થાય છે એન્ડ લોંગ રનિંગ ઓપરેશન્સ પરફોર્મ કરે છે, સમજો? સર્વિસ જે કમ્પોનન્ટ છે એ સર્વિસ કમ્પોનન્ટ બેકગ્રાઉન્ડની અંદર રન થાય છે એન્ડ લોંગ પીરિયડ ટાઈમ માટે એક્ઝિક્યુટ થાય છે, એન્ડ જે ડિફરન્ટ ડિફરન્ટ ઓપરેશન એટલે કે યુઝર ટાસ્ક પરફોર્મ થતી હોય છે પર્ટિક્યુલર એપ્લિકેશન અકોર્ડિંગ, તો એનું મેનેજમેન્ટ કરે છે। એક્ઝામ્પલ તરીકે તમે મ્યુઝિક
प्ले करता हो, सॉरी तमारी मोबाइल डिवाइस नी अंदर म्यूजिक चालू छे एज अ बेकग्राउंड नी अंदर, एंड तमे कोई बीजी डिफरंट एप्लिकेशन्स यूज करी रहा छो, एक्जाम्पल तरीके तमे ब्राउजर नी अंदर गूगल नी अंदर कंईक सर्चिंग करी रहा छे, इंटरनेट ऑन छे तमारी सिस्टम नी अंदर, तो तमारी सिस्टम नी अंदर बन्ने सर्विसेस नू काम चालू छे, राइट। सर्विस इज द मोस्ट यूजफुल व्हेन ऑपरेशन आर लेंथी। एंड सेकंड थिंग, नीड टू बी डन रेग्युलरली, एंड एनी जे प्रोसेस छे ए आपणी मोबाइल एप्लिकेशन्स छे एनी रेग्युलर जरूरियात पण कही सको छो, राइट। हवे वात करिए मित्रों इंटेंटनी, तो सिंपल लैंग्वेजनी अंदर कहिए तो इंटेंटनो यूज एप्लिकेशन्सनी अंदर एक एक्टिविटी परथी बीजी एक्टिविटी पर मूव थवू होय तो एना माटे करवामां आवे छे इंटेंटनो यूज, राइट। समझजो मित्रों, आ एक मेन कम्पोनंट छे कि इंटेंट सेना माटे यूज करवामां आवे छे, तो एक एप्लिकेशन्सनी एक्टिविटी परथी बीजी एक्टिविटी पर मूव थवू होय त्यारे इंटेंट यूज करवामां आवे छे, કેમ કે આપણી એપ્લિકેશન્સની અંદર મલ્ટીપલ એક્ટિવિટી અવેલેબલ। એક એક્ઝામ્પલ આપું મિત્રો, તો આપણે લાઈવ જ જોઈ લઈએ જેથી તમને ખ્યાલ આવી જાય કે જેમ કોઈ વેબસાઇટ તમે ઓપન કરી છે, સમજો કે કોઈ વેબસાઇટ ઓપન કરી છે તેનું મેઇન જે પેજ છે એટલે કે હોમ પેજ જે છે એ ઓપન થશે એ સાઇટનું, રાઈટ। અહીંયા હું નાખું છું એન્ડ્રોઈડ ટ્યુટોરિયલ, રાઈટ, તો એમાંથી આપણે સિલેક્ટ કરી ગઈ છીએ ટ્યુટોરિયલ્સ પણ। હવે આ જે સાઇટ છે મિત્રો, તો હું ક્લિક કરીશ અહીંયા ઓવરવ્યૂ, તો એક બીજું પેજ ઓપન થયું, સમજમાં આવે છે? આ એક બીજું વેબ પેજ ઓપન થયું આ વેબસાઇટ, તો સેમ આવું જ કામ તમારે એન્ડ્રોઈડ એપ્લિકેશન્સની અંદર પરફોર્મ કરવું હોય જ્યારે પણ, ત્યારે આપણે ઇન્ટેન્ટ એક્સેસ કરીએ છીએ મિત્રો। સમજણ પડે છે કે ઇન્ટેન્ટનો યુઝ શેના માટે કરીએ છીએ? એક એક્ટિવિટી પરથી બીજી એક્ટિવિટી પર મૂવ થવા માટે। તો એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ યુઝિસ અસિંક્રોનાઉસ મેસેજિંગ મશીનિઝમ ટુ મેચ ટાસ્ક રિક્વેસ્ટ વિથ ધ અપ્રોપ્રાઇટ એક્ટિવિટી। એની જે ડેફિનેશન છે એ ડેફિનેશન પણ તમારી સમજમાં આવી જોઈએ મિત્રો। તો ઇન્ટેન્ટ શેના માટે યુઝ કરવામાં આવે છે? તો જે એન્ડ્રોઈડની ઓપરેટિંગ સિસ્ટમ છે એ અસિંક્રોનાઉસ મેસેજિંગ મશીનિઝમ, મેસેજિંગ મશીનિઝમ થ્રુ હેન્ડલ થાય છે, રાઈટ। તો મેસેજ મશીનિઝમ એ કોઈ ટાસ્ક રિક્વેસ્ટ એ જે હોઈ શકે છે એન્ડ પર્ટિક્યુલર એક્ટિવિટી પણ હોઈ શકે છે, રાઈટ। તો ઈચ રિક્વેસ્ટ ઇઝ પેકેજ એઝ અ ઇન્ટેન્ટ, દરેકે દરેક જે રિક્વેસ્ટ પેકેજ હોય છે એને આપણે ઇન્ટેન્ટ કહી શકીએ। ઈચ રિક્વેસ્ટ ઇઝ મેસેજ સ્ટેટિંગ, અને દરેકે દરેક રિક્વેસ્ટની અંદર કોઈ પણ પ્રોપર મેસેજ મળતો હશે, સ્ટેટ હશે મેસેજ, રાઈટ। તો ઇન્ટેન્ટ કેમ યુઝ કરીએ છીએ, તો એની થિયોરેટિકલ માહિતી તો મેળવી મિત્રો, પણ હજી આપણે પ્રેક્ટિકલ થ્રુ એ કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય કરીએ, રાઈટ। તો ફાઇલ
न्यू एंड्रॉइड एप्लीकेशन प्रोजेक्ट एंड एक एप्लीकेशन अपने डेवलप करिए छे मित्रों एंड्रॉइड इंटेंट राइट। तो एप्लीकेशन नाम मैं सिलेक्ट करूँ एंड्रॉइड इंटेंट, प्रोजेक्ट नाम है एंड्रॉइड इंटेंट राइट, एंड मारा पैकेज नाम पण शू है एंड्रॉइड इंटेंट। देन नेक्स्ट एक्टिविटी क्रिएट करिए छे, अपने कोई चेंजिस करता नहीं, ब्लैंक एक्टिविटी मैं सिलेक्ट करी है। एक्टिविटी के भी क्रिएट थे मित्रों, ब्लैंक एक्टिविटी अपने सिलेक्ट करी है। एक्टिविटी नाम अँ मेन एक्टिविटी है, मारू लेआउट एट्ले कि एक्सएमएल फाइल है मित्रों, नाम पण शू है एक्टिविटी मेन राइट। धेन फिनिश। हवे आपणे जे प्रोसेस करवानी छे मित्रों के एक एक्टिविटी पर थी मारे बीजी एक्टिविटी पर मूव थवू होय तो अहींया तो मारी पासे एक ज एक्टिविटी अवेलेबल छे, तो हूँ शू करीश बीजी एक्टिविटी एड करावीश। तो न्यू देन अधर्स एंड्रॉइड एक्टिविटी देन नेक्स्ट ब्लैंक एक्टिविटी आपणे सिलेक्ट करीए छीए एंड एक्टिविटी नुं नाम अहींया हूँ चेन्ज करूँ छू राइट। प्रोजेक्ट नुं नाम शू छे मित्रों समझो, अहींया एंड्रॉइड इंटेंट पेरेंट एक्टिविटी कई छे एंड्रॉइड इंटेंट, अने आपणे जे डेवलप करीए छीए तो ए एक्टिविटी नुं नाम हूँ आपू छू सेकंड एक्टिविटी। राइट, एंड सेकंड एक्टिविटी नी अंदर लेआउट नु नाम पण एक्टिविटी सेकंड छे राइट। देन नेक्स्ट फिनिश। तो ज्यारे मित्रों तमे एक्टिविटी एड कराओ छो प्रोजेक्ट नी अंदर, आ पैकेज नी अंदर आपणे सेकंड एक्टिविटी एड करवामां आवे छे, त्यारे तमने बे क्लास फाइल डेवलप थयेली जोवा मळशे राइट। कॉम डॉट एक्जाम्पल डॉट एंड्रॉइड इंटेंट, एंड्रॉइड इंटेंट जे पैकेज छे एनी अंदर सेकंड एक्टिविटी डॉट जावा नामनी क्लास फाइल जनरेट थई छे मित्रों, एंड लेआउटनी अंदर पण एक्टिविटी सेकंड डॉट एक्सएमएल फाइल जनरेट थई छे। एटले के बे આપણી જે એપ્લિકેશન હતી એની અંદર બે ફાઇલ ડેવલપ થઈ, ન્યૂ એક્ટિવિટીને ઉમેરવામાં આવી ત્યારે, સેકન્ડ એક્ટિવિટી ઉમેરી ત્યારે પ્રોજેક્ટની અંદર। તો જોઈએ આપણે મિત્રો આ ક્લાસ ફાઇલ છે, તો ક્લાસ ફાઇલનો યુઝ શું છે એન્ડ એક્સએમએલ ફાઇલનો યુઝ શું છે। તો એક્સએમએલ ફાઇલ એપ્લિકેશન્સની ડિઝાઇન માટે હોય છે, એપ્લિકેશન્સની અંદર XML ફાઇલ ડિઝાઇન માટે એક્સેસ કરવામાં આવે છે, એન્ડ ક્લાસ ફાઇલની અંદર બેકએન્ડનો જે આપણે કોડ રાઇટ ડાઉન કરવાનો છે એના માટે આપણે એક્સેસ કરીએ છીએ। તો આપણી જે મેઇન એક્ટિવિટી છે મિત્રો, તો એ એક્ટિવિટીની અંદર તમે જોઈ શકો છો ઓલરેડી ડિફોલ્ટ હેલો વર્લ્ડ રાઇટ ડાઉન કરેલું છે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની અંદર। તો હું શું કરીશ, હવે એ જે મેસેજ છે એને હું ચેન્જ કરું છું માય ફર્સ્ટ એક્ટિવિટી રાઈટ, એન્ડ એક બટન કંટ્રોલ લઈ લઈએ છીએ આપણે, એ બટનનું આઈડી અહીંયાથી હું સેટ કરીશ BTN 1, એન્ડ બટનનું નામ પણ હું સેટ કરીશ રાઈટ ઓન ક્લિક
એ ચેન્જીસ મેં કર્યા છે તેમ આપણે સેવ કરીએ છીએ. ઓકે મિત્રો, આપણી જે ફર્સ્ટ એક્ટિવિટી છે એની અંદર ઓનલી ફોર એક બટન આપણે લઈએ છીએ અને સેકન્ડની અંદર એક ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ આપણે એક્સેસ કરીશું. એની અંદર હું મેસેજ પ્રિન્ટ કરાવીશ, વેલકમ. રાઈટ, હવે શું કરવાનું છે મિત્રો? તો આપણે જીયુઆઈ ડિઝાઇન કર્યું, તો હવે મારે શું કરવાનું છે પ્રોગ્રામની અંદર, કે જ્યારે આપણે વધારાની ફાઇલ ફર્સ્ટ બંધ કરી દઈએ છીએ એમ મારી જે જરૂરિયાતની ફાઇલ્સ છે એ હું ઓપન રાખીશ. એક્ટિવિટી મેઇન એન્ડ સેકન્ડ એક્ટિવિટી ધેન મેઇન જાવા ફાઇલની અંદર આપણે કામ કરવાનું છે. તો મેઇન એક્ટિવિટીની અંદર એક બટન કંટ્રોલ લીધો છે મિત્રો, એન્ડ સેકન્ડ જે એક્ટિવિટી છે મારી એની અંદર એક વેલકમ મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે. રાઈટ, વેલકમ. હવે હું એવું શું કોડિંગ કરીશ કે જેથી આ બટન પર હું એક સિંગલ ક્લિક કરું, મારી આ બટન પર એક સિંગલ ક્લિક ઇવેન્ટ પરફોર્મ થાય તો હું સેકન્ડ એક્ટિવિટી પર મૂવ થઈ શકું. તો એના માટે સૌથી પહેલાં મિત્રો જાવા ફાઇલની અંદર એ બટનને મારે ડિફાઇન કરવું પડશે. રાઈટ, તો ફર્સ્ટ ઓફ ઓલ બટન ધેન બટનનો આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું, BTN 1. રાઈટ, હવે શું કરવાનું છે? તો આ ઓબ્જેક્ટની અંદર બટનનું આઈડી સેટ કરાવવું પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બટન જે એક્સેસ કર્યું છે એનું આઈડી અહીંયા આપ્યું છે BTN 1. આ જે BTN 1 છે એ આ ઓબ્જેક્ટની અંદર મારે સેટ કરાવવાનું છે મિત્રો. તો અહીંયા BTN 1 ઇક્વલ ટુ બટન ક્લાસ એન્ડ ફાઇન્ડ વ્યૂ બાય ફાઇન્ડ વ્યૂ બાય આઈડી મેથડ છે એ હું કોલ કરાવીશ. ધેન રિસોર્સિસ માટે આર ડોટ આઈડી ડોટ BTN 1 અહીંયા એક્સેસ કરીશ. રાઈટ, તો એનાથી શું થશે? તો જે બટન પર હું ક્લિક કરીશ, રાઈટ, આ જે ઓબ્જેક્ટની અંદર મારા બટનનું આઈડી મેં સેટ કરાવી, હવે હું બટન ઉપર ક્લિક કરું મિત્રો ત્યારે મારી ફર્સ્ટ એક્ટિવિટી ઓપન થવી જોઈએ. તો એના માટે મારે બટનની ક્લિક ઇવેન્ટ સેટ કરવી પડશે. તો
અહીંયા btn1 ડોટ btn1 ડોટ સેટ ઓન ક્લિક લિસનર જે મેથડ છે એને હું કોલ કરાવીશ. સેટ ઓન ક્લિક લિસનર જે મેથડ છે એ હું કોલ કરાવીશ. ધેન ન્યૂ વ્યૂ ડોટ ઓન ક્લિક લિસનર જે મેથડ છે એને આપણે કોલ કરાવીશું, રાઈટ. હવે અહીંયા મારે કોડિંગ રાઇટ ડાઉન કરવાનું છે એની બટનની ઓન ક્લિક મેથડની અંદર. તો શું કોડિંગ કરીશું મિત્રો? તો હવે બીજી એક્ટિવિટી સાથે કમ્યુનિકેશન માટે આપણે એક્સેસ કરીશું ઇન્ટેન્ટ, રાઈટ. ઇન્ટેન્ટનો યુઝ કરવાનો છે ને આપણે, એનો ઓબ્જેક્ટ ઇન્ટેન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ ડેવલપ કરીએ છીએ. ધેન એક એક્ટિવિટી પરથી બીજી એક્ટિવિટીને કોલ કરવા માટે આપણે ઇન્ટેન્ટ ક્લાસ યુઝ કર્યો છે મિત્રો આપણી એપ્લિકેશન્સની અંદર, એન્ડ એનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો ઇન્ટેન્ટનો, રાઈટ. ધેન ન્યૂ ઇન્ટેન્ટની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ આપણે શું પાસ કરાવીશું? આપણી જે મેઇન એક્ટિવિટી છે એ મેઇન એક્ટિવિટી ડોટ ધીસ. ધેન સેકન્ડ એક્ટિવિટી તમારે જે ઓપન કરવાની છે તો એનું નામ અહીંયા સેકન્ડ એક્ટિવિટીનું નામ શું છે? તો સેકન્ડ એક્ટિવિટી સેકન્ડ ડોટ XML એક્ટિવિટી સેકન્ડ એક્ટિવિટી, રાઈટ. તો સેકન્ડ એક્ટિવિટી આપણી કમ્યુનિકેટ થશે, રાઈટ. તો અહીંયા હજી આપણે એનો ક્લાસ, રાઈટ, એડ કરાવીશું. અહીંયા આપણું કામ કમ્પ્લીટ. સેવ કરીએ છીએ મિત્રો એન્ડ આપણી એપ્લિકેશન્સને એક્ઝિક્યુટ કરાવીએ. જે વર્કિંગ પ્રોસેસ છે મિત્રો આપણે જે ન્યૂ એપ્લિકેશન ડેવલપ કરી છે, રાઈટ. તો એન્ડ્રોઈડ ઇન્ટેન્ટ એપ્લિકેશન ઓપન કરીએ છીએ આપણે. ધેન
છે, જોઈ લઈએ આપણે એકવાર. વન સેકન્ડ મિત્રો. ઓકે, સ્ટાર્ટ એક્ટિવિટી મેથડ આપણે કોલ કરાવી નથી, સોરી મિત્રો. સ્ટાર્ટ સોરી સોરી વેરી વેરી સોરી. તો અહીંયા આપણે મેથડ કોલ કરાવીશું ત્યારે આપણું જે કામ છે એ પરફોર્મ થશે, રાઈટ? આપણે મિત્રો એક ઓબ્જેક્ટ તો બનાવ્યું ઇન્ટેન્ટનો, પણ એ ઇન્ટેન્ટના ઓબ્જેક્ટને સ્ટાર્ટ એક્ટિવિટી જે સર્વિસીસ છે એને પ્રોવાઈડ કરવો પડશે, તો જ આ કામ ફૂલફિલ થશે મિત્રો, રાઈટ? સેવ કરીએ અને ફરીથી આપણે એક્ઝિક્યુટ કરાવીએ છીએ. આપણી એપ્લિકેશન મિત્રો ઓપન થઈ ગઈ છે, ધેન ઓન ક્લિક તમને જોવા મળી રહ્યું છે સેકન્ડ એક્ટિવિટી પર વેલકમ મેસેજ જે હતો એ પ્રિન્ટ થયો છે મિત્રો. હવે મારે બેક બટન મૂકવું હોય તો એક સિંગલ લાઇન કોડિંગથી હું આ કામ કરી શકું છું. અહીંયા જે બટન છે, રાઈટ? તો આપણે ફર્સ્ટ એક્ટિવિટી માં પાછા જઈ શકીએ છીએ. તો એવું બેક બટન મારે મારી એપ્લિકેશન્સની અંદર યુઝ કરવું હોય તો એક સિંગલ લાઇન કોડ છે મિત્રો, જે કોડની મદદથી આપણે બેક બટનની ફેસિલિટી આપણી એપ્લિકેશન્સની અંદર એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ? તો એના માટે મારે શું કરવું પડશે મિત્રો? તો મારી મેનિફેસ્ટ ફાઇલ છે, એન્ડ્રોઇડ મેનિફેસ્ટ ફાઇલની અંદર વન લાઇન કોડ રાઇટ ડાઉન કરવાનું છે. તો અહીંયા હું આપી છું એન્ડ્રોઇડ નેમ આપવાનું છે, સેકન્ડ એક્ટિવિટી નહીં પણ ઇન્ટેન્ટની મેઇન એક્ટિવિટી, રાઇટ? એન્ડ પેરેન્ટ એક્ટિવિટીનું નામ, સોરી મિત્રો, જેમ હતું એમના એમ જ લખવાનું છે. એન્ડ અહીંયા હું એક્સેસ કરીશ ઓનલી ફોર એન્ડ્રોઈડ, એન્ડ્રોઈડ નેમ ઇક્વલ ટુ પેરેન્ટ એક્ટિવિટી એક્સેસ કરવાની છે મિત્રો આપણે. તો પેરેન્ટ એક્ટિવિટી માટે પેરેન્ટ જે એક્ટિવિટીનું નામ છે એ અહીંયા ખાલી આપણે સજેસ્ટ કરીશું, તો બેક બટનની ફેસિલિટી આપણે યુઝ કરી શકીશું. તો પેરેન્ટ એક્ટિવિટીનું નામ શું છે મારું? મેઇન એક્ટિવિટી. આ જે
मेन एक्टिविटी छे ए नाम मारे एक्सेस करवानी छे। राइट देन से देन फरीथी एक्सिक्यूट करावी आपके प्रोग्राम में। राइट मित्रों, આપણે બેક જઈ શકીએ છીએ આપણી એપ્લિકેશન્સની અંદર જે ડિફરન્ટ ડિફરન્ટ એક્ટિવિટી ઓપન કરી છે। સેકન્ડ એક્ટિવિટી ઓપન છે મારી, હવે ફર્સ્ટ એક્ટિવિટી પર મૂવ થવું હોય તો બેક બટનની મદદથી હું પાછા રિટર્ન આપણે ફર્સ્ટ એક્ટિવિટી પર જઈ શકીએ છીએ। તો મિત્રો, આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ બહુ યુઝફુલ છે આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે। રાઈટ, તો હવે મિત્રો આપણે જે અધર કમ્પોનન્ટ છે એન્ડ ઇન્ટેન્ટના જે યુઝિસ છે એ પણ જોઈશું। ઓકે, તો ઇન્ટેન્ટ તમને પ્રોપરલી મિત્રો સમજમાં આવી ગયો હશે કે ઇન્ટેન્ટનો યુઝ શું છે। તો એક એક્ટિવિટી પરથી બીજી એક્ટિવિટી પર મૂવ થવું હોય મિત્રો ત્યારે આપણે ઇન્ટેન્ટ એક્સેસ કરીએ છીએ આપણી એપ્લિકેશન્સનો જે મેઇન કમ્પોનન્ટ છે। ઇન્ટેન્ટના ટુ ટાઈપ્સ છે મિત્રો, ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ એન્ડ એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ। જ્યારે આપણી જે એપ્લિકેશન્સ છે એપ્લિકેશન્સની અંદર જે ટાર્ગેટ ડિફાઇન કરીએ છીએ, એટલે કે પર્ટિક્યુલર કમ્પોનન્ટ આપણે એઝ અ ટાર્ગેટ ડિફાઇન કરીએ છીએ, ઇન્ટેન્ટ એ મૂવ થાય છે। રાઈટ, ત્યાં મૂવ થશે, જેમ આપણે હાલ એક્ઝામ્પલ જોયું મિત્રો, તો એ એક્ઝામ્પલની અંદર એક એક્ટિવિટી પરથી આપણે સેકન્ડ એક્ટિવિટી પર ઇઝીલી મૂવ થઈ શકીએ છીએ। રાઈટ, તો એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ કોને કહેવાય એન્ડ ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ કોને કહેવાય સમજીએ મિત્રો। તો વેન એન એપ્લિકેશન ડિફાઇન ઇટ્સ ટાર્ગેટ કમ્પોનન્ટ ઇન એન ઇન્ટેન્ટ દેટ ઇઝ એન એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ। જ્યારે કોઈ ટાર્ગેટ ડિસાઇડ કર્યો હોય એન્ડ એ ટાર્ગેટ અકોર્ડિંગ કમ્પોનન્ટ જે છે એ કમ્પોનન્ટ એપ્લિકેશન્સની અંદર ઇન્ટેન્ટની મદદથી એ કામ કમ્પ્લીટ થાય છે, તો એને આપણે એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ કહીએ છીએ મિત્રો। હવે એક્સપ્લિસિટ ઇન્ટેન્ટનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે જે જોયું, તો એક્ટિવિટીને સ્ટાર્ટ કરાવવા માટે બતાવું છું મિત્રો, સિમ્પલ આપણો જે પ્રોગ્રામ હતો હેલો વર્લ્ડ સાથેનો, તો એની અંદર એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ એ જે એક્સેસ કરવામાં આવે છે મિત્રો, જોઈ શકો છો તમે અહીંયા। રાઈટ, તો મેઇન એક્ટિવિટી જે ફાઇલ્સ છે આપણી, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે મેઇન એક્ટિવિટી એક્સટેન્ડ એક્ટિવિટી, આ જે એક્ટિવિટી એ એઝ અ મેઇન એક્ટિવિટી ક્લાસ છે। રાઈટ, એન્ડ એના પરથી બીજી એક્ટિવિટી પર મૂવ થવું હોય, રાઈટ, તો એક કમ્પોનન્ટ થયો, એક્ટિવિટી થઈ, એક્ટિવિટી એ પણ શું છે, એક કમ્પોનન્ટ છે। તો એક કમ્પોનન્ટને ટાર્ગેટ કમ્પોનન્ટ પર મૂવ થવું હોય, રાઈટ, જે એક્ટિવિટી છે, સોરી મિત્રો, તો જે બે એક્ટિવિટી આપણે પ્રોગ્રામની અંદર એક્સેસ કરી તો એ પણ કમ્પોનન્ટ છે, અને ઇન્ટેન્ટની મદદથી તમે એ ટાર્ગેટ કમ્પોનન્ટ પર મૂવ થઈ શકો છો। રાઈટ, હવે ઇમ્પ્લિસિટ કમ્પોનન્ટની વાત કરીએ મિત્રો, એક્સપ્લિસિટ કમ્પોનન્ટ સમજમાં આવ્યું, તો જે ટાર્ગેટ કમ્પોનન્ટ છે, રાઈટ, તો એ ટાર્ગેટ કમ્પોનન્ટ એઝ અ
एंड्रॉइड सीस्टमनी अंदर इंटेंटनी मददथी कॉल करवामां आवे छे। एनु एक्जाम्पल पण आपणे જોઈને વધારે સમજવાનો ટ્રાય કરીશું મિત્રો। ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ કોને કહેવાય? તો હમણાં આપણે જે એક્ઝામ્પલ જોયું મિત્રો, તો ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટનું એક્ઝામ્પલ કહી શકાય કે આપણી એપ્લિકેશન્સની અંદર ઇન્ટેન્ટનો ઇન્ટેન્ટ ક્લાસ એક્સેસ કર્યો, એ ઇન્ટેન્ટ ક્લાસનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એન્ડ એ ઓબ્જેક્ટની અંદર જે કમ્પોનન્ટ સેકન્ડ એક્ટિવિટી એન્ડ ફર્સ્ટ એક્ટિવિટીના જે ક્લાસ છે એને એક્સેસ કરે એન્ડ ઇન્ટેન્ટના ઓબ્જેક્ટને સ્ટાર્ટ એક્ટિવિટી ની અંદર કોલ કરે, રાઈટ? તો એ ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટનું એક્ઝામ્પલ છે, રાઈટ? તો ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ કોને કહેવાય સમજીએ મિત્રો। તો ઇફ યુ હેવ ધ અબાવ કોડ, મીન્સ કે અહીંયા જે કોડ રાઇટ ડાઉન કરેલો છે મિત્રો, તમે જોઈ શકો છો, તો આપણી જે એપ્લિકેશન્સ છે એ સ્ટાર્ટ થશે કેવી રીતે? તો બ્રાઉઝર કમ્પોનન્ટ એક્સેસ કરશે, રાઇટ, ફોર સર્ટેન URL વિયા ઇન્ટેન્ટ પર્ટિક્યુલર। અહીંયા આપણી જે એપ્લિકેશન્સ તમને જોવા મળે છે મિત્રો, તો એ URL થ્રુ અહીંયા યુઝ થાય છે, રાઇટ? તો એ જે ઇન્ટેન્ટની મદદથી આ કામ ફૂલફિલ થાય છે મિત્રો, સમજમાં આવે છે? ઇન્ટેન્ટની મદદથી તમારી જે ડિફરન્ટ ડિફરન્ટ એપ્લિકેશન્સ છે, જેમ સિમ્પલ વેબસાઇટની અંદર તમે URL પાસ કરાવો તો એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર આપણે જઈ શકીએ છીએ, સેમ એવું જ વર્ક એન્ડ્રોઈડ એપ્લિકેશન્સની અંદર કરવું હોય તો આપણે ઇન્ટેન્ટ એક્સેસ કરી શકીએ છીએ મિત્રો, રાઈટ? તો હવે જે તમારો સેકન્ડ પ્રેક્ટિકલ છે વેબ વ્યૂ કંટ્રોલ સાથે, તો એ પ્રેક્ટિકલ નેક્સ્ટ ટાઈમ જોવાનો છે। પણ મિત્રો, હજી એન્ડ્રોઈડના ઘણા મેઇન કમ્પોનન્ટ તો આપણે જોયા, પણ બીજા કમ્પોનન્ટની પણ થોડી ચર્ચા કરવાની છે, તો એ ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરીશું, રાઈટ? તો મેનિફેસ્ટ ટેપ શું કન્ટેન કરે છે? તો મેનિફેસ્ટ ટેપ કન્ટેન પેકેજ વાઇડ સેટિંગ ઇન્કલુડિંગ ધ પેકેજ નેમ, વર્ઝન ઇન્ફોર્મેશન એન્ડ સપોર્ટેડ એન્ડ્રોઇડ SDK ઇન્ફોર્મેશન। મેનિફેસ્ટ ટેબની અંદર કઈ ઇન્ફોર્મેશન કન્ટેન થયેલી હોય છે મિત્રો? તો પેકેજના ડિફરન્ટ જે સેટિંગ્સ છે, રાઈટ? તો એ ઇન્ફોર્મેશન અંદર ઇન્ક્લુડ થયેલી હોય છે। પેકેજ કયા નામથી સ્ટોર થયેલું છે એન્ડ SDKનું કયું વર્ઝન સપોર્ટિવ છે તમારી એપ્લિકેશન્સને, તો એ ઇન્ફોર્મેશન મેનિફેસ્ટ ટેબની અંદર કન્ટેન કરવામાં આવેલી હોય છે, રાઈટ? હવે આપણે વાત કરીએ મિત્રો બ્રોડકાસ્ટ રિસીવરની, રાઈટ? તો બ્રોડકાસ્ટ રિસીવર ઇઝ અ કમ્પોનન્ટ દેટ રિસ્પોન્ડ ટુ બ્રોડકાસ્ટ મેસેજ ફ્રોમ અનધર એપ્લિકેશન ઓર ધ સેમ સિસ્ટમ। આપણી જે એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન્સની અંદર મિત્રો કોઈ મેસેજ તમારે બ્રોડકાસ્ટ કરવો હોય, રાઈટ? તો એના માટે બ્રોડકાસ્ટ રિસીવરની જરૂર પડે છે। એ શું કામ કરે છે? તો જે મેસેજ છે એ બ્રોડકાસ્ટિંગ સર્વિસને ડિલિવર કરશે, ઓકે? એન્ડ જે રનિંગ નથી પણ એ ઓનલી ફોર સર્વિસીસ એઝ અ પ્રોવાઈડરનું કામ કરે છે મિત્રો। એક્ઝામ્પલ તરીકે આપણે જે સ્માર્ટફોન એક્સેસ કરીએ છીએ મિત્રો, તો એ સ્માર્ટફોનની અંદર બેટરી તમારી લો થઈ જશે એટલે ઓટોમેટિકલી તમને એક મેસેજ, અધરવાઇઝ મ્યુઝિક તમને પ્રોવાઈડ થશે, એઝ અ મેસેજ મળશે યુઝરને કે તમારી બેટરી ફોનની લો છે। તો આ ક્યાંથી ખબર પડે છે મિત્રો, સમજમાં આવે છે? આ કામ કોણ કરે છે? આપણે તો કોઈ એક્શન પરફોર્મ કરી નથી, યુઝર દ્વારા તો કોઈ એક્શન પરફોર્મ કરવામાં આવી નથી મિત્રો,
तो आ काम कोण करी रह्यु छे? तो आ जे नोटिफिकेशन प्रोवाइड करवानुं यूजर ने बेटरी लो छे, तो ए काम एंड्रॉइड डेवलपर्स कैन ब्रॉडकास्ट मैसेज इन एप्लिकेशन और आउटसाइड द नॉर्मल फ्लो। आ ब्रॉडकास्ट मैसेजिंगनी मददथी आपणने એ માહિતી મળે છે, રાઈટ? તો સેકન્ડ આપણે જોવાનું છે મિત્રો, સેકન્ડ જે કમ્પોનન્ટ છે આપણે એપ્લિકેશન્સના, તો વિજેટની વાત કરીએ, યુઝર ઇન્ટરફેસ એ જે આપણે એક્સેસ કરવાના છે આપણા પ્રોગ્રામની અંદર, રાઈટ? તો એને પણ જોઈ લઈએ કે વિજેટ કોને કહેવામાં આવે છે, રાઈટ? तो विजेट आर वेरिएशन ऑफ ब्रॉडकास्ट रिसीवर एंड एसेंशियल एस्पेक्ट ऑफ होम स्क्रीन कस्टमाइजेशन। हवे समझो मित्रों के विजेट कोने कहेवामां आवे, विजेट कोने कहेवामां आवे छे? तो अहींया तमे डिफरंट डिफरंट विजेट आ पैलेट नी अंदर जोई सको छो, राइट? तो जुदा जुदा जे ब्रॉडकास्ट रिसीवर એન્ડ આપણા હોમ સ્ક્રીનના કસ્ટમાઇઝેશન માટે એના આસ્પેક્ટ થ્રુ એસેન્શિયલ જે કંટ્રોલ એક્સેસ કરીએ છીએ એને આપણે વિજેટ કહીએ છીએ, રાઈટ? તો અહીંયા ફોર્મ વિજેટ પ્રોવાઈડ છે, ટેક્સ ફિલ પ્રોવાઈડ છે, ડિફરન્ટ ડિફરન્ટ લેઆઉટ આપણને પ્રોવાઈડ છે, કમ્પોઝિટની અંદર ડિફરન્ટ કંટ્રોલ પ્રોવાઈડ છે, ઇમેજીસના પણ ઘણા બધા કંટ્રોલ પ્રોવાઈડ છે। તો મિત્રો આને આપણે યુઝર ઇન્ટરફેસ અધરવાઇઝ હોમ સ્ક્રીન કસ્ટમાઇઝ કરવા માટે જે વિજેટ એક્સેસ કરવામાં આવે છે, તો એ શું ડિસ્પ્લે કરે છે મિત્રો? તો ડિસ્પ્લે ડેટા એન્ડ અલાઉ યુઝર ટુ પરફોર્મ એક્શન ઓન ધેમ। આ વિજેટ આપણને શેના માટે હેલ્પફુલ છે? તો યુઝરની કોઈ એક્શન એના પર પરફોર્મ થશે, અધરવાઇઝ એના યુઝિસથી આપણે એપ્લિકેશનની અંદર ડેટા શો કરાવવા હોય તો વિજેટ એક્સેસ કરી શકીએ છીએ। ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના વિજેટ અહીંયા જોવા મળી રહ્યા છે મિત્રો તમને સ્ક્રીન પર, રાઈટ? તો ઇન્ફોર્મેશન વિજેટ, ઇન્ફોર્મેશન વિજેટ કયા કહેવામાં આવે છે? તો ઇન્ફોર્મેશન વિજેટ એ શું ડિસ્પ્લે કરશે? તો ક્રુશિયલ ઇન્ફોર્મેશન એન્ડ ટ્રેક હાઉ ધ ઇન્ફોર્મેશન ચેન્જ ઓવર અ ટાઈમ। એક્ઝામ્પલ તરીકે ક્લોક, તમે હોમ સ્ક્રીનની અંદર જોઈ શકો છો મિત્રો ક્લોક। તો ક્લોક વિજેટ શું પ્રોવાઈડ કરે છે? તો વેધર એન્ડ જે ટાઈમ છે તો એ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ ક્લોક વિજેટની મદદથી, રાઈટ? તો એ એવા જે વિજેટ છે એન્ડ્રોઈડ એપ્લિકેશન્સને એને ઇન્ફોર્મેશન વિજેટ તરીકે ઓળખવામાં આવે છે। સેકન્ડ વન છે કલેક્શન વિજેટ। તો કલેક્શન વિજેટનું કામ શું છે? એઝ ધ નેમ ડેપિક્ટ્સ કલેક્શન વિજેટ આર અ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન ઓફ ધ સેમ ટાઈમ। સમજો મિત્રો કે કલેક્શન વિજેટ શું પ્રોવાઈડ કરે છે? તો સેમ ટાઈપની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની હોય ત્યારે કલેક્શન વિજેટ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ? બ્રાઉઝિંગ ઇન્ફોર્મેશન એન્ડ ઓપનિંગ એની વન ઓફ ધ એલિમેન્ટ વ્યૂ ડિટેલ્સ। તમે કોઈ પણ વિજેટની વ્યૂ ડિટેલ્સ જાણવા માગતા હોય એપ્લિકેશન્સની અંદર એક્સેસ કરેલી, તો અહીંયા કલેક્શન વિજેટ યુઝ કરવામાં આવે છે મિત્રો। તો કલેક્શન વિજેટ તમને ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના જોવા મળી રહ્યા છે, અહીંયા એપ્લિકેશન્સની અંદર જ તમને જે આ ઇમ્યુલેટર છે એની અંદર હું તમને બતાવું છું કે આપણે મ્યુઝિક હિયરિંગ કરવું હોય મિત્રો, રાઈટ? તો પ્લેઇંગ મ્યુઝિક માટે આપણે જે વિજેટ એક્સેસ કરીએ છીએ આપણા ફોનની અંદર, ધેન ડિફરન્ટ ટાઈપના કંટ્રોલ વિજેટ પણ તમને જોવા મળે છે। કંટ્રોલ વિજેટનું કામ શું છે? તો ડિસ્પ્લે ફંક્શનાલિટી એન્ડ બાય યુઝિંગ ધેમ, એક્ઝામ્પલ તરીકે ટ્રિગર ફ્રોમ હોમ સ્ક્રીન વિધાઉટ ઓપનિંગ ધ એપ્લિકેશન્સ,
આપણે મ્યુઝિકને પ્લે કરતા હોઈએ ત્યારે પોઝ કરવું હોય તો એપ્લિકેશનમાં એન્ટર થયા વગર તમે સાઇડ સ્ક્રીનની અંદર એને પોઝ કરી શકો છો, રાઇટ મિત્રો? તો એ કંટ્રોલ વિઝેટ કહેવાય. પોઝ એન્ડ પ્લે ધ વિડીયો આઉટસાઇડ ધ એપ્લિકેશન. એપ્લિકેશન્સ ઓપન કર્યા વગર આપણે પોઝ એન્ડ પ્લે બટન એક્સેસ કરી શકીએ છીએ આઉટસાઇડ ધ એપ્લિકેશન, રાઇટ? તો એને કંટ્રોલ વિજેટ કહી શકાય છે મિત્રો, રાઇટ? એન્ડ હાઇબ્રિડ વિજેટની વાત કરીએ તો કમ્બાઈન ફીચર્સ ઓફ ઓલ અધર થ્રી વિજેટ, જે ત્રણે ત્રણ વિજેટ જોઈએ આપણે, કંટ્રોલ વિજેટ, કલેક્શન વિજેટ એન્ડ ઇન્ફોર્મેશન જે વિજેટ છે એનું જે કલેક્શન છે એને હાઇબ્રિડ વિજેટ કહી શકીએ છીએ, રાઇટ? તો એક્ઝામ્પલ આપું તો મિત્રો, મ્યુઝિક પ્લેયર જે વિજેટ છે તો એ વિજેટ કંટ્રોલ વિજેટ પણ કહી શકાય, એન્ડ ઇન્ફોર્મ યુઝર અબાઉટ વિચ ટ્રેક ઇઝ પ્લેઇંગ, તમને ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરે છે કે હાલમાં તમારા મોબાઈલની અંદર કયું મ્યુઝિક પ્લે થઈ રહ્યું છે, રાઈટ? તો એ ઇન્ફોર્મેશન પણ આપણે ગેટ કરી શકીએ છીએ, રાઈટ? તો બંને વિજેટનું કોમ્બિનેશન તમને એમાં જોવા મળે છે, તો એવા વિજેટને કહી શકાય હાઇબ્રિડ વિજેટ. હવે વ્યૂની વાત, આ વ્યૂ વિજેટ, રાઈટ? જેની અંદર જેના યુઝીસથી કોઈ ઇન્ફોર્મેશન છે અથવા તો વસ્તુ ડ્રોઈંગ કરેલી છે એને જોઈ શકીએ છીએ, ઓકે? વ્યૂ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડ્રોઈંગ એન્ડ ઇવેન્ટ હેન્ડલિંગ. વ્યૂ જે વિજેટ છે એની મદદથી આપણે કશું ડ્રો કરી શકીશું સ્ક્રીન પર, અધરવાઇઝ ઇવેન્ટ હેન્ડલ થઈ શકે. એક્ઝામ્પલ તરીકે બટન વિજેટ એક્સેસ કર્યો, રાઈટ મિત્રો? તો અહીંયા કોડિંગની અંદર તમે જોઈ શકો છો બટન વિજેટ જે એક્સેસ કર્યો તો અહીંયા આપણે એનો ઓન ક્લિક લિસનર મેથડની અંદર વ્યૂ ક્લાસ એક્સેસ કરીએ છીએ, રાઈટ? તો એ શું કરશે, ઇવેન્ટ હેન્ડલિંગ કરે છે, રાઈટ? વ્યૂ જે વિજેટની વાત કરીએ મિત્રો, તો આપણી એપ્લિકેશન્સની અંદર ઘણા બધા વ્યૂ માટે વિજેટ એક્સેસ કરે છે. ટેક્સ વ્યૂ કંટ્રોલ, લાર્જ ટેક્સ, મીડિયમ ટેક્સ, સ્મોલ ટેક્સ, બટન છે, ચેકબોક્સ છે, રાઈટ? ડિફરન્ટ ડિફરન્ટ ઇમેજ બટન છે, તો ડિફરન્ટ વ્યૂ વિજેટ પ્રોવાઈડ છે. નોટિફિકેશન, નોટિફિકેશન આપણે એપ્લિકેશન્સની અંદર જે નવો મેસેજ આવે, સીધું એક્ઝામ્પલ આપું છું જેથી તમને ખબર પડે, નોટિફિકેશન એટલે કે યુઝરને એલર્ટ કરશે. એ એપ્લિકેશન વિઝિબલ નથી, અધરવાઇઝ ઇનએક્ટિવ પણ નથી, તો પણ યુઝરને નોટિફાઈડ કરશે, મેસેજ આપશે, રાઈટ? તો ફ્લેશ લાઇટ આપણે અંદર સેટઅપ કરવા પડે, તો સ્ક્રીન પર તમને જોવા મળશે ફ્લેશિસ, જોવા મળશે એલર્ટ, જોવા મળશે તમારી સ્ક્રીન ઉપર. તો આપણે જે સ્માર્ટફોન એક્સેસ કરીએ છીએ મિત્રો, તો ઇનકમિંગ મેસેજ એ ચાહે તમારા વોટ્સઅપનો હોય, અધરવાઇઝ કોઈ મેસેજ આવે ને તમારી સ્ક્રીનની અંદર બીજી કોઈ એપ્લિકેશન ઓન છે તો પોપઅપ સ્ક્રીન થશે, મેસેજ ઇનકમિંગ થશે એટલે તમારી સ્ક્રીન ઉપર ફ્લેશ થશે, રાઈટ? તો તમને ખબર પડશે કે ન્યૂ મેસેજ અરાઈવ થયો, રાઈટ? ધેન ફ્રેગમેન્ટ, ફ્રેગમેન્ટ ઇઝ અ પોર્શન ઓફ ધ ટોટલ યુઝર ઇન્ટરફેસ. ફ્રેગમેન્ટ એટલે કે જે આપણી યુઝર દ્વારા જે સ્ક્રીન એક્સેસ કરવામાં આવે છે એપ્લિકેશન ઓપન થાય ને, રાઈટ? તો એના ડિફરન્ટ ડિફરન્ટ જે ડિવાઇડેશન છે, ફ્રેગમેન્ટ થયેલા છે આ સ્ક્રીન પરના, રાઈટ? તો એક યુઝર ઇન્ટરફેસ છે, યુઝર કેન કમ્બાઈન મોર ધેન વન ફ્રેગમેન્ટ ઇન અ સિંગલ એક્ટિવિટી.
एंड आपणी जे एक्टिविटी छे मित्रों, ए एक्टिविटी नी अंदर फ्रेगमेंट एज एक्टिविटी नो एक सिंगल पार्ट छे। दिस फ्रेगमेंट केन बी रीयूज इन अ मल्टीपल एक्टिविटी। फ्रेगमेंट आपणे मल्टीपल एक्टिविटी नी अंदर रीयूज करी शकीए छीए, राइट। एंड व्यू एंड व्यू ग्रुप जे छे, व्यू एंड व्यू ग्रुप, तो ए एज अ फ्रेगमेंट ना एक्जाम्पल कही सको छो, राइट। हवे आपणुं जे लेआउट छे एक्सएमएल फाइल, तमारी एप्लिकेशन्सनी एक्सएमएल फाइल ની વાત કરીએ મિત્રો, આ બધા કમ્પોનન્ટ કયા છે મેં તમને વન બાય વન કમ્પોનન્ટ સમજાવું છું એન્ડ્રોઈડ એપ્લિકેશન્સના, કે જેની તમને જાણ હોવી જોઈએ। તો જે લેઆઉટ, અધરવાઇઝ તમે એને એક્સએમએલ ફાઇલ પણ કહી શકો છો, લેઆઉટ એક્સએમએલ ફાઇલ, તો એ જે એક્સએમએલ ફાઇલ છે, તો લેઆઉટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ યુઝર ઇન્ટરફેસ ઇન ધ એપ્લિકેશન। આપણી જે એપ્લિકેશન્સ છે એનું સ્ટ્રક્ચર, યુઝર ડિરેક્ટલી કોના સાથે ઇન્ટરેક્ટ થાય છે મિત્રો, સ્ક્રીન સાથે, લેઆઉટ સાથે, લેઆઉટ જે એપ્લિકેશન્સનું લેઆઉટ છે એના સાથે આપણે ઇન્ટરેક્ટ થાય છે, એઝ એ ઇન્ટરફેસ કોઈ પણ એપ્લિકેશન। તો એક્સએમએલ ફાઇલ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના લેઆઉટ અને ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની સ્ક્રીન આપણને પ્રોવાઈડ કરે છે। એન્ડ લેઆઉટ એ શું કહેવાય મિત્રો, તો એને જીયુઆઈ કમ્પોનન્ટ તમે કહી શકો છો। નેક્સ્ટ કમ્પોનન્ટ છે એપ એપીકે ફાઇલ। જ્યારે તમારે તમારી એપ ડેપ્લોય કરવાની થશે મિત્રો, ત્યારે આ એપીકે ફાઇલની જરૂર પડશે। તો એપીકે ફાઇલ ઇઝ ધ પેકેજ ફાઇલ ફોર્મેટ દેટ કન્ટેન ધ પ્રોગ્રામ્સ કોડ રિસોર્સિસ એન્ડ એસેટ્સ। એપ્લિકેશનની જે પ્રોપર્ટી છે, રાઈટ, પ્રોગ્રામનો કોડ છે, એની અંદર જે એક્સેસ કરેલા રિસોર્સિસ છે, તો એ એક પેકેજની અંદર કન્વર્ટ કરવામાં આવે છે એન્ડ એક ફાઇલ જનરેટ કરવામાં આવે છે જેનું નામ છે એપીકે ફાઇલ। એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ યુઝિસ ધેમ ફોર ઇન્સ્ટોલિંગ મોબાઈલ એપ્લિકેશન એન્ડ મિડલવેર। આ જે ફાઇલ્સ છે, તો એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના યુઝિસ થ્રુ, એટલે કે કોઈ એપ્લિકેશન મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવી હોય, અધરવાઇઝ એઝ અ મિડલવેર એક્સેસ કરવાની હોય, તો એપીકે ફાઇલની જરૂર પડે છે। જેમ આપણે જાવા એપ્લિકેશન્સની અંદર જાર ફાઇલ યુઝ કરીએ છીએ, સેમ એઝ એ તમારે શું એક્સેસ કરવું પડશે, એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરવા માટે, રાઈટ, એપ્લિકેશન। હવે વાત છે મિત્રો રિસોર્સિસની, તો એન્ડ્રોઇડની અંદર જે રિસોર્સિસ એક્સેસ કરીએ છીએ આપણે, સમજો, રિસોર્સિસ કયા એક્સેસ કરો છો મિત્રો, તો અહીંયા ઇમેજીસ, ટેક્સ, સ્ટ્રીંગ વેલ્યુ, રાઈટ, તો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રિસોર્સિસ આપણે એક્સેસ કરીએ છીએ મિત્રો। આપણે આ રિસોર્સિસ ફોલ્ડર છે, રિસોર્સિસ ફોલ્ડરની અંદર તમે જોઈ શકો છો કે આપણી એપ્લિકેશન્સની અંદર જે ઇમેજીસ છે, જે ટેક્સ છે મિત્રો, એ જે ટેક્સ, રાઈટ, એના રિસોર્સિસ કહેવાય એપ્લિકેશન્સ, કલર, તો એ બધા શું કહેવાય, રિસોર્સિસ કહેવાય જે આપણે એક્સેસ કરીએ છીએ મિત્રો, રાઈટ। તો એવરીથિંગ ડિફાઈન ઇન ધ રિસોર્સિસ ફાઇલ એન્ડ ઇટ કેન બી રેફરન્સ વિથ ઇન ધ સોર્સ કોડ। રિસોર્સિસ ફાઇલની અંદર એ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય છે મિત્રો, એન્ડ એને એક્સેસ સોર્સ કોડની અંદર કરવામાં આવે છે। તો ઘણા બધા જે રિસોર્સિસ છે ડિફરન્ટ ડિફરન્ટ, એ રિસોર્સિસ આપણે એક્સેસ કરવાના છે,
એમાંનો એક રિસોર્સ છે આપણે ફર્સ્ટ પ્રોગ્રામની અંદર એક્સેસ કર્યો મિત્રો, કલર, રાઈટ, જેની તમને જાણ છે. તો અહીંયા મિત્રો આજના લેક્ચર સાથે એન્ડ્રોઇડના જે મેઇન કમ્પોનન્ટ, મેજર જે કમ્પોનન્ટ આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સની અંદર યુઝ કરવાના છે, તો એ કમ્પોનન્ટની મેં માહિતી આપી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે યુઝર ઇન્ટરફેસ સાથે એન્ડ્રોઇડના બીજા પ્રેક્ટિકલ સ્ટાર્ટઅપ કરીશું, રાઈટ. તો આજના લેક્ચરની અંદર મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. એન્ડ આજના લેક્ચરનો જે અસાઇનમેન્ટ છે, તો એ અસાઇનમેન્ટ તમારે રાઇટ ડાઉન કરવાના છે, જે એઝ અ ક્વેશ્ચન એક્સપ્લેન એન્ડ્રોઇડ કમ્પોનન્ટ ઇન ડિટેલ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને, એ ક્વેશ્ચનનો આન્સર તમારે રાઇટ ડાઉન કરવાનો છે મિત્રો. અને ઇન્ટેન્ટની સિમ્પલ જે ડેમો પ્રેક્ટિકલ મેં બતાવ્યો તમને, તો એવી એક એન્ડ્રોઇડ એપ્લિકેશન ઇન્ટેન્ટની અંદર ઇન્ટેન્ટનો યુઝ કરીને તમારે ડેવલપ કરવાની છે, કે એ એપ્લિકેશન્સની અંદર ટોસ્ટ યુઝ કરવાનું છે. ટોસ્ટ શેના માટે યુઝ કરવામાં આવે છે? મેસેજ પાસ કરવો હોય, રાઈટ, તો એના માટે આપણે ટોસ્ટ એક્સેસ કરીએ છીએ એન્ડ્રોઇડની અંદર. ટોસ્ટ શું પ્રોવાઈડ કરે છે? ફીડબેક ઓપરેશન, એને પોપઅપ કહી શકાય, સ્મોલ પોપઅપ કહી શકાય, રાઈટ. તો ઇન્ટેન્ટની અંદર જે તમારે ડેમો પ્રેક્ટિકલ યુઝ કરવાનો છે, તો એની અંદર ટોસ્ટ એક્સેસ કરવાનું છે, રાઈટ. તો થેન્ક યુ વેરી મચ.